ઉચ્ચતર માધ્યમિકના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ તથા ગ્રુપ બી તથા ગ્રુપ એ બી ના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા યોજવામાં આવે છે ગુજકેટની પરીક્ષાને લઈ નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંધલના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ હતી જેમાં વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરી વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ત્રેવીસ સોમવારના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ બે હજાર ત્રેવીસ યોજાનાર છે જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં ઓગણીસ જિલ્લા પરીક્ષા સ્થળો પર પરીક્ષા યોજાનાર છે આ તમામ પરીક્ષા સ્થળ ભરૂચ શહેર અને તેની આસપાસ આવેલા છે પરીક્ષામાં કુલ એકસો બ્લોકમાં ત્રણ હજાર છસો બેતાલીસ જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે નિયામક નાયબ નિયામક કક્ષાના અધિકારી સમગ્ર પરીક્ષાના કેન્દ્ર સુપરવાઇઝર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કેન્દ્ર કોઓર્ડિનેટર તરીકે તેમજ જિલ્લાના વર્ગ એક અને બે કક્ષાના અધિકારીઓ સ્થળ સુપરવાઇઝર તરીકેની કામગીરી નિભાવવાના છે દરેક પરીક્ષા કેન્દ્ર પર એક પુરુષ પોલીસ અને એક મહિલા પોલીસ ફિસ્કિંગ માટે તેમજ બે પોલીસ કર્મચારીના દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે એકસો ચુમ્માલીસ અંગેનું જાહેરનામું પરીક્ષા કેન્દ્રની આસપાસ સો મીટરમાં ઝેરો સેન્ટરો બંધ રાખવા માટેના જરૂરી જાહેરનામાના કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ છે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં અડધો કલાક અગાઉ પ્રવેશ આપવામાં આવશે સમગ્ર પરીક્ષા જિલ્લા પરીક્ષા સમિતિ અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર ભરૂચના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ યોજાશે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ તારીખ ત્રણ ચાર બે હજાર ત્રેવીસ સુધી પરીક્ષાર્થી વાલીઓ શાળાઓ માટે સવારના સાત કલાકથી રાત્રિના આઠ કલાક સુધી કંટ્રોલ રૂમ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કાર્યરત કરવામાં આવનાર છે ઉમેદવારોએ પરીક્ષા સ્થળ પર કોઈપણ જાતના ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ લાવવાના નથી મોબાઈલ સ્માર્ટ વોચ કેમેરા જેવા ઉપકરણ પરીક્ષા કેન્દ્ર પર લાવવાની મનાઈ છે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે